ऑफलाइन वर्गों की शुरुआत करवामां आवी छे। आटला लांबा गाळाना समय बाद फरी एकवार विद्यार्थी स्कूले आवता थया छे अने जरूरथी स्कूलोमां विद्यार्थीओने हवे खुशी अनुभवता हशे के हवे ऑफलाइन शिक्षण मेळवता थशे तमाम विद्यार्थीओ। त्यारे स्कूलोमां केवी व्यवस्था करवामां आवी छे? स्वाभाविकपणे मार्च 2020 જ્યારે કોરોનાના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારથી સ્કૂલનું શૈક્ષણિક કાર્ય બંધ હતું। તબક્કાવાર પહેલા ધોરણ 12 પછી ધોરણ 9 થી 11 અને હવે 6 થી 8 ના વિદ્યાર્થીઓને સ્કૂલનું જે અભ્યાસ છે શરૂ થયો છે। હું અત્યારે સુરતની સંસ્કાર ભારતી સ્કૂલમાં આવ્યો છું અને આપ જોઈ શકો છો સ્કૂલની અંદર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે ધોરણ 6C ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે સરકારે સ્પષ્ટપણે જે ગાઈડલાઇન્સ આપી છે જે સ્પષ્ટપણે વાત કહી છે કે 50% હાજરી હોવી જોઈએ, સાથે જ માસ્ક સેનેટાઇઝરનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરવાનો રહેશે, કોઈની પાસેથી પાણી કોઈ બીજાનું પીવું નહીં અને સાથે જ જે પોતાની વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવો તેવું સ્પષ્ટપણે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે। આપણી સાથે સ્કૂલના સંચાલક મંડળના વ્યક્તિ પણ છે, રવિભાઈ, આપણી સાથે વાત કરીએ। સર, કયા પ્રકાર, કારણ કે સરકારે જે આદેશ આપ્યો ત્યારબાદ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કર્યા છે, શું ગાઈડલાઇન અને કયા પ્રકારનું પાલન કરવામાં આવી રહ્યું છે? આપણે હિન્દી મેં બોલ રહા હું, યે સબ ઇંગ્લિશ મીડિયમ હૈ, કે હમને પૂરી તરહ સે SOP કા પૂરા ખ્યાલ રખા। કલ જૈસે સેનિટાઇઝ કરના થા, બિલ્ડિંગ કો સાફ કરના થા, એકચ્યુઅલી હમારા તો હર દિન 9 સે 12 તો ચલી રહા થા, સાફ સફાઈ તો હોઈ રહા થા, ઉસમે કોઈ ફરક નહીં પડા, લેકિન હમને જો બોલા ગયા થા ઉસી સાફ સફાઈ કરકે, જૈસે ગેટ મેં ઉનકો સેનિટાઇઝ કરના થા, ઉનકો મીટર થર્મોલ સે ચેક કરના થા, ઓર બેઠને કે ટાઈમ પે ભી એક બેંચ મેં દો બચ્ચે ડિસ્ટન્સ મેન્ટેન કરના, એ સબ હમને સબ ખ્યાલ રખા હૈ। જો બચ્ચે નહીં આ પાએ, કે 50% કા ક્રાઇટેરિયા હૈ, તો જો બચ્ચે નહીં આ પાએ ઉનકે લિયે ક્યા વ્યવસ્થા કી ગઈ હૈ? દેખિયે, શરૂઆત મેં પેરેન્ટ્સ થોડા ડરતે હૈ કે ક્યા હોગા ઓર થોડા ડરતે હૈ, તો ઇસકે કારણ સે જબ 9 સે 12 સે શરૂ હુઆ તબ ભી એસે હી થા કે 50-60% મતલબ વો પહેલે દિન આયે થે, 2-3 દિન બાદ મેં ધીરે ધીરે બઢા થા, આજ ભી એસે હી હૈ, હમારે પાસ 60% કા સંમતિ આ ચુકા હૈ, લેકિન કોઈ ફરક નહીં પડેગા। જૈસે પહેલે ઓનલાઈન મેં બચ્ચે પઢ રહે થે, આજ ભી વો ઓફલાઈન બચ્ચે બેઠે હૈ, ઓર સાઇડ મેં ટીચર અપને જો બચ્ચે ઘર પે હૈ ઉનકો ઓનલાઈન લાઈવ જા હી રહા હૈ। તો સ્પષ્ટપણે જોઈએ સકાય છે, આપણે વિદ્યાર્થીઓ સાથે ભી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે બેટા તારું? રાજીવ। સ્કૂલે આવીને કેવું લાગે છે? ફાઇન। રાતે તો આટલા દિવસથી સ્કૂલે આવવાની? હા। તારા મિત્રો આવ્યા છે આજે તારી સાથે? હા। સ્પષ્ટપણે વિદ્યાર્થીઓ પણ ખુશ છે। બેટા, તારું નામ શું છે? વૈશ્વી। કેવું લાગે છે સ્કૂલમાં આજે આવીને આટલા બધા મહિનાઓ પછી, લગભગ 18 મહિના પછી તું સ્કૂલે આવી છે? ફીલિંગ વેરી ગુડ। ફીલિંગ વેરી ગુડ। સ્પષ્ટપણે વિદ્યાર્થીઓને સ્કૂલે આવવું ગમતું હોય છે, ઓફલાઈનના કેટલાક ફાયદા છે, સ્પષ્ટપણે શિક્ષક સાથે સંવાદ કરી શકતા હોય છે, પોતાના પ્રશ્નોનો ઉત્તર લઈ શકતા હોય છે, ઓફલાઈન ઓનલાઈનની કેટલીક મર્યાદાઓ હોય છે, વિદ્યાર્થીઓને કેટલીક તકલીફ પણ પડી હતી, પરંતુ હવે જ્યારે કોરોનાની મહામારી ધીરે ધીરે ઘટી છે અને વેક્સિનની પ્રક્રિયા શરૂ થઈ છે, જે બાળકો છે 2 વર્ષથી ઉપરની ઉંમરના, તેમના માટે પણ વેક્સિનની ટ્રાયલો શરૂ થઈ છે, એટલે આગામી દિવસોમાં જ્યારે કોરોનાની મહામારી ધીરે ધીરે જઈ રહી છે ત્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે, સ્કૂલોની અંદર ઓનલાઈન શિક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આમ સુરત સહિત સમગ્ર ગુજરાતની અંદર હવે ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે અને આજથી તેની શરૂઆત થઈ ચૂકી છે। જી બિલકુલ, તેજસ જોડાયેલા રહેશો।